नमस्ते विद्यार्थी मित्रों, तमारू आ विडियो लेक्चर में हार्दिक स्वागत छे। धोरण नौ विज्ञान चैप्टर नंबर 2 नी अधूरी बातों छे, आपणे आगळ वधारवाना छीए। आपणे मिश्रणना घटकोनु अलगीकरण छे ए जोवानुं छे। तो विद्यार्थी मित्रों, अलगीकरण छे धोरण 7 में आपणे भणी गया छीए। ओके, के आपणने ख्याल छे के आपणा घरे कोई पण अनाज छे, आपणे लई आवीए तो એને આપણે ચોખ્ખું કરીએ છીએ, એની અંદર કાકરા છે, બીજા અનાજના દાણાઓ છે, આપણે દૂર કરીએ છીએ, તો એક પ્રકારનું અલગીકરણ જ છે। અને એ અનાજની અંદર જે કાંઈ ભળેલી વસ્તુ છે એ એક બનેલું મિશ્રણ જ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડુંક આપણે કેમિસ્ટ્રી ઉપર જઈશું। કેમિકલ જો પ્રવાહી છે એ એકબીજામાં ભળેલા હોય છે તો શું કરશું? ઓકે, માત્ર કેમિકલ નહીં પણ ધાતુઓ પણ એક મિશ્ર થયેલી હોય છે, મિશ્રણની રીતે મળતી હોય છે, તો એ કઈ રીતે અલગ કરી શકાય એ બધી વાતો આપણે ખ્યાલ મેળવવાનો છે। તો આપણે જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો કે મિશ્રણના ઘટકોનું અલગીકરણ કઈ રીતે કરી શકાય છે। આપણે શીખી ગયા કે મોટાભાગના કુદરતી પદાર્થો એ રાસાયણિક રીતે શુદ્ધ હોતા નથી, તો શુદ્ધ અને અશુદ્ધ વિશે અહીં ખ્યાલ પડી ગયો છે। ઓકે, મોટાભાગના જે કાંઈ રાસાયણિક પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો, કોઈ એક જ તત્વના બનેલા હોતા નથી, એમાં ઘણા બધા તત્વો હોય છે। ઓકે, એટલે આપણે એને એક મિશ્રણ કહીએ છીએ। હવે મિશ્રણના ઘટકોને અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે। દાખલા તરીકે અલગીકરણ મિશ્રણના ઘટકોને અલગ કરીને તે ઘટકોનો અભ્યાસ અને ઉપયોગ શક્ય બનાવે છે। ઓકે, તો અલગીકરણ છે એટલે કે અલગ કરવું મિશ્રણના ઘટકોને, ઓકે, એ ઘણો બધો અભ્યાસમાં અને ઉપયોગમાં આપણને એક ઘણો બધો ફાયદો છે। દાખલા કે વિષમંગ મિશ્રણને આપણે રોજિંદા જીવનમાં વપરાતી સરળ ભૌતિક પદ્ધતિની વાત છે, કોઈ રાસાયણિક પદ્ધતિ નથી। દાખલા તરીકે આપણે આગળ વાત કરી કે હાથ વડે વીણવું, ચાળવું, ગળણીથી ગાળવું, ઓકે, તો આ બધું આપણે જોતા આ ભૌતિક પ્રક્રિયાઓ છે, ભૌતિક પદ્ધતિઓ છે, ઓકે, મિશ્રણમાંથી અલગ કરવાની। ઓકે, તો આ સરળતાથી આપણે અલગ કરી શકીએ છીએ, પરંતુ મિશ્રણના ઘટકોને અલગ કરવા માટેની કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ આપણે અહીં જોઈએ। દાખલા તરીકે આપણે પેનની અંદર, માર્કરની અંદર વપરાતી જે બ્લુ અને કાળી શાહી છે, ઓકે, એની અંદર જે રહેલા રંગીન ઘટક કણો હોય એને આપણે અલગથી મેળવવા છે, જેને આપણે રંગક કહીએ છીએ। ઓકે, તો કેવી રીતે મેળવી શકાય એ અહીંયા ખાસ વાત છે। તો પ્રવૃત્તિ આપણે કરવી પડે વિદ્યાર્થી મિત્રો, એ પ્રવૃત્તિની અંદર ખાસ એક બીકર અડધે પાણી સુધી ભરવાનું છે, બરાબર, અડધે સુધી એનું પાણી ભરવાનું છે બીકરની અંદર। પછી બીકરના ઉપરના ભાગને વોચ ગ્લાસથી ઢાંકી દેવાનો છે, એવું અહીંયા તમે જોઈ શકો છો, બીકર છે, પાણીથી ભરેલું છે, ઉપર વોચ ગ્લાસ, ઓકે, એક નાની રકાબી જેવી કાચની એક સાધન છે જે પ્રયોગશાળામાં વપરાય છે, વોચ ગ્લાસ તમે જેને કહો છો, એ જેવું દેખાય છે એક્ઝેક્ટલી એ જ સ્વરૂપે હોય છે વિદ્યાર્થી મિત્રો। હવે શું કરવાનું છે, બીકરને ધીરે ધીરે ગરમ કરવાનું છે। હવે બીકરને ધીરે ધીરે ગરમ કરીએ અને પાણી ગરમ થશે, પાણીનું જે કાંઈ એ ઉર્જા છે એ કોને ટ્રાન્સફર થશે, સીધું વોચ ગ્લાસને, અને વોચ ગ્લાસ દ્વારા જે આપણે બ્લુ કે કાળી શાહી ભરેલી છે એના દ્વારા એ ઉર્જા પ્રાપ્ત કરે છે। અહીંયા પ્રત્યક્ષ રીતે સીધે સીધું આપણે ગરમ કરવાનું નથી, ઓકે, તો અહીંયા આપણે જોઈશું કે એની અંદર કંઈક ધુમાડો ઉત્પન્ન થશે, થોડુંક એની અંદર કંઈક બાષ્પીભવન થતું તમને દેખાશે, ઓકે, અને ક્યાં સુધી આવું શરૂ રાખવાનું છે, જ્યાં સુધી વોચ ગ્લાસમાં આવું બાષ્પીભવન થતું તમને દેખાતું બંધ થઈ જાય ત્યાં સુધી કરવાનું છે। હવે અવલોકન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને અવલોકન શું આપણે અવલોકન કરીએ છીએ એ ખાસ હું તમને કહેતો જઈશ કે આપણે જોવાનું છે કે વોચ ગ્લાસમાંથી શેનું બાષ્પીભવન થયું, ઓકે, શું વોચ ગ્લાસમાં કોઈ અવશેષ બાકી છે, અને આપણે અર્થઘટન કરવાનું છે કે શું શાહી એક જ પદાર્થ એટલે કે શુદ્ધ છે કે મિશ્રણ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમજવાનું છે કે ભૂરી અથવા તો આપણે એક માર્કરનું ઉદાહરણ લઈએ, માર્કરની અંદર વપરાતી શાહી છે વિદ્યાર્થી મિત્રો, એ રંગક સાથે એસિટોન મળેલું હોય છે, અને એસિટોન વિદ્યાર્થી મિત્રો શું છે, તો કે એસિટોન એક એવું પ્રવાહી છે કે એસિટોન છે એ આપણું જે નેલ પોલિશ હોય છે એને દૂર કરવા માટે વપરાય છે, ઓકે, તો રંગકને દૂર કરવા માટે સપાટીથી એસિટોન વપરાય છે। એટલે તમે જોઈ શકો છો કે જે માર્કર બોર્ડમાં જે વપરાતી માર્કર છે એની શાહી કેવી હોય છે, તો કે એની શાહી છે એ તરત એ ભૂંસાઈ જાય એ રીતની હોય છે,
એનું શું કારણ છે? તો કે એસિટોનની અંદર નાખેલું હોય છે, તો રંગક પ્લસ એસિટોન એટલે તમારી માર્કરની શાહી બનશે. ઓકે, તો જો એ માર્કરની શાહીને તમે આવી રીતે આ પ્રવૃત્તિ દ્વારા ટ્રાય કરશો કે એની અંદર રંગક મેળવવાની ટ્રાય કરશો કે એની અંદર શું છે, ઓકે, તો એસિટોન છે એની તરત બાષ્પીભવન થઈ જાય છે અને એનું જે ઉત્કલન બિંદુ છે વિદ્યાર્થી મિત્રો એ 56 ડિગ્રી સેલ્સિયસ છે. તો જેવું 56 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચે છે, ઓકે, તો એ ઇંકમાંથી એ શાહીમાંથી એસિટોન બાષ્પીભવન થઈ જાય છે, હવામાં જતું રહે છે અને તમને માત્ર જે વપરાયેલો રંગક છે એ જોવા મળશે. ઓકે, તો આ રંગક છે એ તમારા વોચ ગ્લાસમાં બાકી રહેશે અને વોચ ગ્લાસમાંથી શેનું બાષ્પીભવન થઈ જાય છે? તો કે એસિટોનનું. માત્ર એસિટોન આપણે માર્કરની વાત કરીએ, પછી અમુક શાહી એવી હોય છે વિદ્યાર્થી મિત્રો કે રંગકનું પાણી સાથેનું મિશ્રણ હોય છે. તો પાણીનું તમને ખ્યાલ છે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પીભવન થઈ જાય છે, ઓકે, અને માત્ર રંગક છે એ વધે છે. તો આમ આપણને માલુમ પડે છે કે શાહી છે એ રંગકનું પાણીમાં બનેલું મિશ્રણ છે. ઓકે, જે ઓર્ડિનરી આપણે શાહી ફાઉન્ટેન પેનની વાત કરતા હોઈએ તો, ઓકે, પરંતુ માર્કરની શાહી આપણે વાત કરતા હોઈએ તેની અંદર એસિટોન હોય છે. આમ આપણે બાષ્પીભવન દ્વારા મિશ્રણના બાષ્પશીલ ઘટક, ઓકે, પાણીને અબાષ્પશીલ ઘટક એટલે કે જે આપણે દ્રાવ્ય તરીકે લીધેલું છે રંગક, એનાથી આપણે અલગ કરી શકીએ છીએ, ઓકે, આ પ્રવૃત્તિ દ્વારા. તો બસ સિમ્પલ પ્રવૃત્તિ છે, બસ ગરમ કરવાનું છે અને આપણે ટેકનિક અલગીકરણની ટેકનિક છે એનું નામ શું આપણે રાખશું? બાષ્પીભવન. ખાસ અગત્યની છે. પરંતુ હવે આપણે આગળ જે જોવાના છે દૂધમાંથી મલાઈ કેવી રીતે બને છે, તો ખાસ એક પ્રેક્ટિકલ ઉદાહરણ છે. ડેરી ઉદ્યોગમાં વપરાતા જે સાધનો છે ખાસ આ પ્રક્રિયાથી આ તકનિકથી બનેલા છે. ઓકે, ખાસ યાદ રાખજો, તમે જાતે પણ બનાવી શકો છો, જાતે પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરી શકાય છે? એક અલગીકરણની પ્રક્રિયા છે. ઓકે, હાલમાં આપણે જોઈએ છે કે બજારમાં મલાઈથી ભરપૂર એવા અલગ અલગ કેટેગરીના અલગ અલગ ફેટના દૂધ મળતા હોય છે, જેને ટોન્ડ ડબલ ટોન્ડ એવા નામ આપેલા હોય છે. ઓકે, તો એ ફેટ પ્રમાણે હોય છે, એની અંદર કેટલું એ ઘટ્ટ છે દૂધ એના ઉપર આધાર રાખે છે. અને આ બધામાં શું અલગતા હોય છે? તો કે એમાં ચરબીની માત્રા અલગ અલગ હોય છે. તો હવે આપણે કઈ રીતે અલગ કરી શકાય એની ચરબીની માત્રા, એટલે કે એની અંદર જે મલાઈ છે એને કઈ રીતે દૂધમાંથી દૂર કરી શકાય? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એક સફળ ઉદ્યોગ છે આ દૂધનો. ઓકે, એક કસનળી લેવાની છે એમ, બરાબર, એની અંદર મલાઈથી ભરપૂર દૂધ હોય એવું લેવાનું. હવે એને શું કરવાનું? એ કસનળીમાં જે દૂધ છે એને એક સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર એટલે કે કેન્દ્ર ત્યાગી યંત્ર, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધેલું છે. ઓકે, એ સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર એટલે કે કેન્દ્ર ત્યાગી યંત્ર છે, આપણે આગળ જોઈ લીધું છે આગળના લેક્ચરમાં. ઓકે, અને જો એ ઉપલબ્ધ ન હોય તો આપણે ઘરના રસોડામાં જે વલણું કે બ્લેન્ડર વપરાય છે એનો ઉપયોગ કરી શકીએ છીએ, અથવા તો આસપાસની કોઈ દૂધની ડેરી હોય તો ત્યાં પણ મુલાકાત લઈ અને જોઈ શકાય છે. ઓકે, કે કઈ રીતે દૂધમાંથી મલાઈ બનાવે છે, અલગ કરે છે. ઓકે, અથવા તો દૂધમાંથી કઈ રીતે ચીઝ કે પનીર એ અલગ કરે છે જોઈ શકાય છે. તો સેમ ટુ સેમ આપણે આગળ જે વિડીયો જોયો તો વિદ્યાર્થી એ જ અહીંયા એક્ઝેક્ટલી એ વાત છે. ઓકે, આપણે આગળ બતાવી દીધો છે. અને શું એની અંદર શું મેઇન તકનિક છે, શું એમાં થાય છે, એનું કોન્સેપ્ટ શું છે, ભૌતિક પ્રક્રિયા શું છે ત્યાં? તો કે કેટલીક વાર પ્રવાહીમાં રહેલા ઘનકણો અતિ સૂક્ષ્મ હોવાના કારણે શું થાય? તો કે ગાળણ પત્રમાં એ સહેલાઈથી પસાર થઈ શકે નહીં, એટલે ગાળણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં અલગીકરણમાં. દાખલા તરીકે દૂધમાંથી જ આપણે ચરબી અલગ કરવી છે, મલાઈ અલગ કરવી છે, તો એ ગાળણ પત્ર કે ગાળણની પ્રક્રિયા દ્વારા અલગીકરણ કરી શકાય નહીં, એને જે સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર કેન્દ્ર ત્યાગી યંત્ર દ્વારા જ એને દૂર કરી શકાય. ઓકે, તો આવા મિશ્રણને સેન્ટ્રીફ્યુગેશન એટલે કે કેન્દ્ર ત્યાગી પદ્ધતિ વડે અલગ કરી શકાય. દાખલા તરીકે સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર હોય એની અંદર શું હોય? તો કે ઝડપથી એને ગોળ ગોળ ઘુમાવવાનું હોય, જેથી કરીને એની અંદર જે ચરબીના ભારે કણો હોય, મલાઈના ભારે કણો દૂધમાં, એ કેન્દ્ર તરફ અને નીચે બેસી જાય. અને નીચે આપણે યાદ કરો, એ આખા વિડીયોની અંદર આપણે જોયેલું હતું કે નીચે એક નીડલ જેવું હોય છે જેની અંદર એક કાણું હોય છે, એમાંથી એ પસાર થઈને આપણને મળી જાય. ઓકે, તો મેઇન શું થાય? ત્યાંથી આપણે અલગ કરી લઈએ છીએ. આવું જ એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની વાત છે, આપણે જ્યારે આપણે બ્લડ રિપોર્ટ કરાવીએ છીએ ત્યારે એની અંદર બ્લડ સેલ કેટલા છે એટલે કે હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે એ બધા ટેસ્ટ કરીએ છીએ, એમની અંદર પણ આ જ ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો. ખાસ અગત્યનો ટોપિક છે. તો ખાલી દૂધ ઉદ્યોગ નહીં, ડેરી ઉદ્યોગ નહીં, પરંતુ જે નર્સિંગની અંદર
ટેસ્ટિંગ માટે જે વપરાય છે એની અંદર પણ આનો જ ઉપયોગ થાય છે. સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર છે એનો, એની અંદર શું થાય તો કે બ્લડને એક કેપેલરીમાં કાઢવામાં આવે, બ્લડને પછી સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે, જેથી કરીને એને રક્તકણો હોય છે તળિયે બેસી જાય ત્યાંથી એને કાઢી લેવામાં આવે, અને ત્યાંથી એની સૂક્ષ્મદર્શક યંત્ર વડે શું કરી શકો તમે, ગણતરી કરી શકો. એટલે હિમોગ્લોબિનનું પ્રમાણ ને એ બધું તમે ત્યાંથી ચેક કરી શકો છો. એવી રીતે મૂત્ર યુરિનની ચકાસણી કરવા માટે પણ એ જ વપરાય છે. ઓકે, ડેરી ઉદ્યોગમાં કે ઘરમાં મલાઈમાંથી માખણ અલગ કરવા માટે આ બધાનો ઉપયોગ થાય છે. વોશિંગ મશીનમાં મિત્રો કપડાં આપણે ધોઈએ છીએ ત્યારે કપડાં એકદમ સુકાઈ જાય છે, તો એનું કારણ પણ આ સેન્ટ્રીફ્યુઝિંગ જ છે, સેન્ટ્રીફ્યુગેશન જ છે. કારણ કે એની અંદર જે ભારે કણો રહેલા હોય છે પાણીના એ દૂર થઈ જાય છે એના જડત્વના લીધે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખાસ ખ્યાલ પડી ગયો છે એક સેન્ટ્રીફ્યુઝિંગ, ઓકે, સેન્ટ્રીફ્યુગેશન એક કેન્દ્રત્યાગી પદ્ધતિ છે, એક બાષ્પીભવનની ટેકનિક આપણે જોઈ લીધી. ઓકે, એક ભૌતિક ટેકનિક પણ આપણે મિશ્રણની અલગ અલગ જોઈ લીધેલી છે વિદ્યાર્થી મિત્રો. હજી મિશ્રણની ઘણી બધી પદ્ધતિઓ છે એ આપણે જોઈએ. દાખલા તરીકે એકબીજામાં મિશ્ર ન થઈ શકે એવા બે પ્રવાહી હોય તો એને કઈ રીતે અલગ કરવા, દાખલા તરીકે તેલ અને પાણી, કેરોસીન અને પાણી, આ બે ભળી ગયા હોય તો એને કઈ રીતે અલગ કરવા, તો એકદમ સિમ્પલમાં સિમ્પલ એક પદ્ધતિ છે અલગીકરણની. ઓકે, એની અંદર તમારે એ પદ્ધતિ છે. ઓકે, એ ખાસ અહીંયા પ્રવૃત્તિ આપણે વાંચતા જઈએ એટલે આપણને ખ્યાલ આવતો જશે એની પદ્ધતિ આપેલી જ છે આખી. આપણે શું કરવાનું છે, ભિન્નકારી એટલે કે અલગીકરણે ગરણી લેવાની છે જે તમને અહીં દેખાય છે. ઓકે, એમાં તમે જોઈ શકો છો ખાસ ઉપરના ભાગે કેરોસીન છે, નીચેના ભાગે પાણી છે, એટલે કે પાણીની ઘનતા વધારે હશે, કેરોસીનની ઘનતા પાણી કરતાં ઓછી હશે. એને આવી ભિન્નકારી ગરણીમાં ભર દેવાનું છે કેમિસ્ટ્રી. હવે થોડી વાર એને શું કરવાનું તો કે એને ખલેલ નહીં પહોંચાડવાનું, ડિસ્ટર્બન્સ નહીં કરવાનું, જેથી કરીને કેરોસીન અને પાણીનું અલગ અલગ સ્તર રચાય. હવે ભિનકારી ગરણીનું નીચે સ્ટોપ કોક આવેલો, કોક એટલે એક નળ આવેલો હોય છે, એ નળ તમે ખોલો એટલે પાણી ધીમે ધીમે એક પાત્રમાં તમે લઈ શકો છો, અને જ્યાં સુધી એ કેરોસીનનું સ્તર ન આવી જાય ત્યાં સુધી એ કોક ખુલ્લો રાખવાનો, પછી કોક બંધ કરી દો એટલે પાણી અલગ અને કેરોસીન અલગ. એકદમ સિમ્પલમાં સિમ્પલ ટેકનિક છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ તો આવી રીતે આપણે એ કરી શકીએ છીએ. તો એપ્લિકેશન શું છે, એની ઉપયોગિતા શું છે, તો કે તેલ અને પાણીનું મિશ્રણ અલગ કરવા માટે. પછી આ જ પદ્ધતિનો ઉપયોગ છે લોખંડની કાચી ધાતુમાંથી લોખંડને પ્રાપ્ત કરવા માટે. કારણ કે લોખંડની કાચી ધાતુમાં એક સ્લેગ છે હલકું, ઓકે, કે જેની અંદર બીજા પદાર્થો મિશ્રણ થયેલા, જેની અંદર લોખંડ નથી, એવું હલકું એટલે કે જેની ઘનતા ઓછી હોય એવું એક સ્લેગ છે, એ લોખંડની કાચી ધાતુને તમે ખૂબ જ ગરમ કરો ને ત્યારે લોખંડ છે એ એકદમ એનું પ્રવાહી છે, લોખંડનું પ્રવાહી તળિયે જતું રહે. ઓકે, અને જે સ્લેગ છે એ ઉપર આવતું રહે. હવે તમે આ રીતે અલગ કરો. ઓકે, આ જે આપણે ભિન્નકરણ ગરણીવાળી, ત્યાં ગરણી આપણે કાચની નહીં ઉપયોગ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો, ત્યાં અલગ ધાતુની ઉપયોગ કરવી પડશે. ઓકે, કારણ કે જે આટલું તાપમાન છે એ સહન કરી શકે, તો એ ભઠ્ઠીમાં લોખંડ છે જે ઓરિજિનલ લોખંડ એ પીગળેલું લોખંડ ભઠ્ઠીના તળિયે રહી જાય અને સ્લેગને અલગ કરી લેવામાં આવે. ઓકે, તો આ પણ એક અલગીકરણ છે. હવે દાખલા તરીકે મીઠું અને કપૂર આ બંનેનું મિશ્રણ થઈ ગયું હોય તો કઈ રીતે અલગ કરવું, તો ઉધ્વપાતનની પ્રક્રિયા છે. ઓકે, ઉધ્વપાતનની પ્રક્રિયા આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, ઉધ્વપાતન જ્યારે સમજાતા ત્યારે. ઓકે, તો આપણે પ્રકરણ એકમાં શીખી ગયા છીએ કપૂરને અથવા તો એમોનિયમ ક્લોરાઇડ હોય એને તમે ગરમ કરો એટલે સીધું ઘનમાંથી શું બની જાય છે, સીધું વાયુ બને છે. ઓકે, ઘનમાંથી સીધું વાયુ બને છે, વચ્ચે પ્રવાહી સ્ટેટ એનું આવતું નથી. એટલે તમને ખ્યાલ છે કે મીઠા અને કપૂરમાં ઉધ્વપાતી પદાર્થ કયો છે, કપૂર. તમે જેવો ગરમ કરશો એટલે તરત ઉધ્વપાતન પામી અને તરત એ ઉપર જે ગરણી આવેલી છે, ઓકે, એ જે કંઈ તમને દેખાય છે એમાં ઉપર ચોંટી જશે. ઓકે, ફરીથી નીચે તમારા જે ચાઇના ડિશમાં વધેરેલું છે એ માત્ર ને માત્ર શું હશે, મીઠું. તો ઉધ્વપાતી પદાર્થો આવા ક્યાં ક્યાં છે, એક એમોનિયમ ક્લોરાઇડ છે, એક નેપ્થેલિન છે, એક એન્થ્રેસિન છે, કપૂર છે, ખાસ આ બધા ઉધ્વપાતી પદાર્થો. તો આનું મિશ્રણ જો કોઈ સાથે થઈ ગયું હોય તો એ તમે કરી શકો છો. ઓકે, હવે અહીંયા ખૂબ જ અગત્યનો એક ટોપિક છે કે તમારી પાસે બ્લેક ઇન્ક છે
तो एनी अंदर मात्र शू एक ज कलर हे एक रंग हे कि एक रंगक हे बहुज अगत्यनो छे अने आ पद्धतिनु नाम छे क्रोमेटोग्राफी। ओके आ एक्जेक्टली केम समझी शकाय विद्यार्थी मित्रों, जेम श्वेत प्रकाश छे सात रंगोनो बनेलो छे एवी रीते काळी इंक छे ई एक रंगकनी बनेली होती नथी, एनी अंदर घणा बधा रंगक उमेरेला होय छे। ओके घणा बधा मतलब के मेनली ત્રણ, રેડ ગ્રીન ને બ્લુ। ઓકે આ ત્રણેનું મિશ્રણ અલગ અલગ હશે તો તમે જોઈ શકશો કે એ તમને કાળી ઇંક કાળી શાહી છે એ તમને મળે છે। હવે અહીંયા શું પ્રક્રિયા કરવાની છે, ક્રોમેટોગ્રાફી એનું નામ છે આ પદ્ધતિનું। તો આ પદ્ધતિમાં શું કરવાનું છે, એક ગાળણ પત્ર લેવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા। ઓકે આ ગાળણ પત્ર છે, હવે એ ગાળણ પત્ર ઉપર તમારે શું કરવાનું છે, 3 સેન્ટીમીટર ઉપર એક પેન્સિલથી એક લીટી દોર દેવાની છે। હવે તમારે શું કરવાનું છે, ત્યાં એક શાહીનું ટીપું છે એ અહીંયા રેડ કલરનો માર્ક દેખાય છે, એ એક શાહીનું ટીપું તમારે કાળી ઇંકનું મૂકી દેવાનું। હવે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો કે એ ગાળણ પત્ર છે એને પાણીથી ભરેલી એક કસનળી હોય કે બીકર હોય, અહીંયા બાજુ બી આકૃતિમાં તમને દેખાય છે। ઓકે એ બી આકૃતિમાં તમને જે દેખાય છે એ ગાળણ પટ્ટી છે એ તમારે મૂકી દેવાની। હવે તમારે શું કરવાનું, થોડીક રાહ જોવાની, તમે જોશો કે એ ગાળણ પત્રમાં જેમ જેમ પાણી ઉપર ચડે તેમ તેમ તમે એનું અવલોકન કરો તો તમને એમાં ક્યાં ક્યાં રંગકો અલગ અલગ વપરાયેલા છે એ તમને જોવા મળશે। અહીંયા મેઇન શું છે પ્રક્રિયા, સાયન્ટિફિક શું કારણ છે, તો કે અલગ અલગ રંગક હશે એની પાણીમાં દ્રાવ્યતા છે ને અલગ અલગ હશે। ઓકે તો જ્યારે તમે પાણીમાં દ્રાવ્ય કરો છો ને પાણી જેમ જેમ એ ગાળણ પત્ર ઉપર ઉપર ચડે છે એમ અલગ અલગ દ્રાવ્યતાના કારણે રંગક પણ છે ને એ ધીમે ધીમે એક એનું લે અલગ અલગ આગળ વધતા જશે। ઓકે તો આપણું અવલોકન તમને અહીંયા જોશો કે અલગ અલગ તમને એક પ્રકારે મળતું જશે, અલગ અલગ રંગો પણ તમને મળશે। ઓકે અને એના આધારે તમે કહી શકશો કે કાળી શાહીની અંદર ક્યાં ક્યાં રંગકો છે। ઓકે જો શાહીનો આપણે ઉપયોગ કર્યો તેમાં પાણી દ્રાવક તરીકે વર્તે છે અને રંગક છે એક દ્રાવ્ય તરીકે વર્તે છે, જેમ જેમ પાણી ગાળણ પત્ર ઉપર ઉપર ચડે તેમ તેમ પોતાની સાથે રંગકના અણુઓને પણ પાણી છે ને ઉપર તરફ લઈ જાય। સામાન્ય રીતે રંગક છે બે કે તેથી વધુ રંગોનો બનેલો હોય છે। ઓકે અને રંગીન ઘટકોનું મિશ્રણ જ છે એ, જે રંગીન ઘટક પાણીમાં વધુ દ્રાવ્ય હોય એ ગાળણ પત્ર ઉપર ઉપર ઝડપથી ચડી જાય છે અને આ રીતે રંગોનું અલગીકરણ તમે કરી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, જે આ પદ્ધતિ છે એને ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે, ગ્રીક ભાષામાં ક્રોમમાં મતલબ થાય છે રંગ એટલે એનું નામ ક્રોમેટોગ્રાફી પડ્યું છે। તો અલગીકરણ ખાસ યાદ રાખજો, તમને ક્રોમેટોગ્રાફીના નામથી પૂછાય। ઓકે અત્યારે તો હાલમાં ઘણા બધા ક્રોમેટોગ્રાફીની નવી નવી ટેકનિક વિકસી ગયેલી છે, એનું એપ્લિકેશન શું છે, તો કે રંગકમાં રહેલા અલગ અલગ જે રંગો છે એને દૂર કરવા, કુદરતી રંગકોમાંથી આવા વર્ણકો પિગમેન્ટ્સ મેળવવા માટે, અથવા તો આપણા રુધિરમાં જે નશાકારક દ્રવ્યો ભળેલા હોય તો એ નશાકારક દ્રવ્યોનું એનાલિસિસ કરવા માટે કે કયા દ્રવ્યોમાં ભળેલા છે એના માટે। ઓકે હવે દાખલા તરીકે એકબીજામાં એકદમ મિશ્ર થઈ ગયેલા હોય એવા બે પ્રવાહી હોય, ઓકે આપણે અહીં ઉદાહરણ લેશું એક કે એસિટોન ને પાણી છે એકબીજામાં મિશ્ર થઈ જાય તો એને કઈ રીતે અલગ કરવા। ઓકે કારણ કે કોઈ પણ પ્રવાહી હશે એ અલગ અલગ પ્રવાહી એકબી એનું જે ઉત્કલન બિંદુ હશે એ પણ કેવું હશે, અલગ અલગ હશે, એટલે અહીંયા એક બાષ્પીભવનની ટેકનિકથી એટલે કે જેને તમે નિસ્યંદન કહો છો, નિસ્યંદન ટેકનિકથી તમે અહીં ઉપયોગ કરી શકો છો। અહીંયા ખાસ હું એક પૂર્વધારણા વિદ્યાર્થી મિત્રો બાંધી દઉં છું કે જે રીતે આપણને યાદ કરો કે આપણે જે ક્રૂડ ઓઇલ મળે છે કે જે પેટ્રોલિયમ ઓઇલ તમે જેને કહો છો એમાંથી પેટ્રોલ ડીઝલ જે અલગ અલગ પડે છે, ઓકે તો એ આ નિસ્યંદન પદ્ધતિ છે। કારણ કે દરેકનું જે કંઈ બાષ્પીભવન છે, દરેક પેટ્રોલ છે ડીઝલ છે એનું બાષ્પીભવન અલગ અલગ તાપમાન થાય છે, એટલે એ નિસ્યંદનની પદ્ધતિ આપણે અહીંયા પણ જોવાની છે, પરંતુ એની પૂર્વધારણા બાંધતા આપણે પહેલાં શું કરીએ છીએ, તો કે એસિટોન અને પાણીને મિશ્ર કરીએ છીએ, પ્રવૃત્તિ આપણે ખાસ જોઈએ છીએ અને તમારે શું કરવાનું, એક નિસ્યંદન ફ્લાસ્ક છે તમે જોઈ શકો છો, આર્યું નીચેથી ગોળા ટાઈપ જે નિસ્યંદન ફ્લાસ્ક છે એની અંદર એને તમારે શું કરવું, એસિટોન અને પાણીનું મિશ્રણ નાખી દેવાનું। હવે તમારે શું કરવાનું, તો કે આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ ડિસ્ટિલેશન ફ્લાસ્કની અંદર મિશ્રણ આપણે નાખીએ પછી એની ઉપર એની અંદર થર્મોમીટર લગાવવાનું, હવે તમે જોઈશો
કે આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી તમારે કરી દેવાની છે. ઓકે, પછી તમે જોઈ શકો છો કે એ ફ્લાસ્કનું એક બાજુ, જમણી બાજુ એક મો ખુલે છે. ઓકે, જેને તમે જળ સંઘનિત્ર કહો છો. ઓકે, અને ક્લેમ્પ છે વિદ્યાર્થી મિત્રો, બીજું કાંઈ નથી, એ જળ સંઘનિત્ર છે જે ટેસ્ટ્યુબ જેવું. ઓકે, એને પકડવા માટે જે ક્લેમ્પ વપરાય છે. તો ખાસ આપણે શું કરશું તો કે હવે ધીમે ધીમે નીચેથી ગરમી આપશું. ઓકે, જે નિસ્યંદન ફ્લાસ્ક છે એને, તો એની અંદર રહેલો જે એસિટોન છે, ઓકે, એનું ઉત્કલન બિંદુ નીચું છે, 56°C જ છે, એટલે તરત જ ઉત્કલન પામી અને તરત જ ક્યાં જશે તો કે ઉપરના ભાગમાં જે પાણી બહાર નીકળવાનો આપણે એ માર્ગ છે. ઓકે, અને જળ સંઘનિત્રનો મતલબ શું છે તો કે એ જે એસિટોન છે એકદમ 56°C ઉકળેલું હશે, એને ઠંડુ કરીએ તો જ આપણને પ્રવાહીકૃત એસિટોન મળે. ઓકે, તો ઠંડુ કરવા માટે અહીંયા જે આખી નળી છે એ નળીની ફરતે પાણીની અવરજવર થતી છે, જેથી કરીને એનું તાપમાન નીચું જઈએ, એટલે જળ સંઘનિત્રનો મતલબ આ છે. ઓકે, અને પાણી બહાર જવાનો માર્ગ છે તો એની ફરતે જે કંઈ પાણી, ઓકે વિદ્યાર્થી મિત્રો, એક્ઝેક્ટલી આ કોના જેવું ઉદાહરણ છે. ઓકે, કોઈ પણ ભઠ્ઠીની અંદર એનું તાપમાન ઘટાડવા માટે પાણીની અવરજવર શરૂ રાખીએ છીએ, એ અહીંયા વૈજ્ઞાનિક ટેકનોલોજી વપરાયેલી છે. ઓકે, તો અહીંયા એસિટોન 56°C જેવું બાષ્પમાં રૂપાંતર પામે, એટલે એક સંઘનિત એટલે કે જે કન્ડેન્સેસર છે એના દ્વારા એને શું કરી લેવાનું, એકત્રિત કરી લેવાનું આવે. અને એક્ઝેક્ટલી આ કોના જેવું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જ્યારે ગરમ પાણી કરીએ અને એની ઉપર કોઈ ઢાંકેલું હોય એ પાત્ર છે, તો એ આપણને યાદ છે કે એની ઉપર ટીપા બાજી જાય છે, તો એક્ઝેક્ટલી અહીંયા એ જ આખું વપરાયેલું છે. ઓકે, તો એસિટોન પહેલાં તમને મળી જાય, અને એસિટોન મળી જાય પછી તો પાણી અલગથી આપણને મળી જ જવાનું છે. ઓકે, તો જે નિસ્યંદન ફ્લાસ્ક છે એની અંદર રહેલું જે પછી પ્રવાહી હશે 56° પછી, તો એ માત્ર ને માત્ર પાણી હશે. ઓકે, એસિટોન છે આપણને અહીંયા બીકરમાં મળી જાય છે, તમને દેખાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે જોવા મળે છે. ઓકે, તો આ પદ્ધતિને આપણે ડિસ્ટિલેશન એટલે કે નિસ્યંદન કહીશું, એટલે કે શુદ્ધ પાણી વિદ્યાર્થી મિત્રો મેળવવું હોય તો આપણે આમ મેળવી શકાય. તમે કોઈ પણ તળાવનું પાણી લઈ આવો, એ પાણી તમારે શુદ્ધ કરવું છે તો તમારે સિમ્પલ આ નિસ્યંદનની પદ્ધતિ અપનાવવી પડે. ઓકે, હવે વિઘટન પામ્યા સિવાય ઉકળતા અને મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહી જેમનું ઉત્કળન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હોવો જોઈએ, ઓકે, એના માટે આ અલગીકરણ પદ્ધતિ વપરાય. જો બંનેના ઉત્કલન બિંદુ વચ્ચે એક મર્યાદિત તફાવત ન હોય તો આપણે આ કરી શકીએ નહીં. હવે સરળતાથી મિશ્ર થઈ શકે તેવા બે કે તેથી વધુ પ્રવાહીનું ઉત્કલન બિંદુ વચ્ચેનો જે તફાવત છે એ 25 કેલ્વિન હોવો કે એના કરતાં ઓછો હોય ત્યારે જે નિસ્યંદન વપરાય છે એને કહેવાય વિભાગીય નિસ્યંદન. તો વિભાગીય નિસ્યંદનની અંદર હવે આપણે પ્રવાહીકૃત જે પેટ્રોલિયમ મળે છે એ પેટ્રોલિયમનું પણ વિભાગીય નિસ્યંદનથી પ્લસ થોડુંક, ઓકે, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન જેને કહેવાય છે. ઉદાહરણ તરીકે હવામાંથી વિવિધ વાયુઓ મેળવવા, ઓકે, અલગ અલગ હવાની અંદર આપણને ખબર છે કે ઘણા બધા વાયુઓ છે એને અલગ કરવા, પેટ્રોલિયમ પેદાશોમાંથી અલગ અલગ એનું અલગીકરણ કરવું પેટ્રોલ ડીઝલનું, ઓકે, અને તે માટે વપરાતું સાધન છે એ સાદા નિસ્યંદન માટે વપરાતા સાધન જેવું જ હોય, પરંતુ એક નિસ્યંદન ફ્લાસ્કની ઉપર અને સંઘનિત્ર જે છે એની વચ્ચે એક વિભાગીય સ્તંભ ઊભો કરવો પડે. ઓકે, અને આ વિભાગીય સ્તંભ છે એ તમે જોઈ શકો છો, આ વિભાગીય સ્તંભ તમે જોઈ શકો છો. ઓકે, અને એ વિભાગીય સ્તંભની અંદર લેબોરેટરીની અંદર ખાસ જો વિભાગીય સ્તંભ તમે વાપરતા હોય તો એની અંદર તમારે કાચના ટુકડા નાખવાના હોય છે, જેથી કરીને એ બાષ્પને ઠંડી, કોઈ પણ એ પ્રવાહી છે એને બાષ્પની ઠંડી પડવા માટે એક સપાટી પૂરી પડે. ઓકે, તો આ તમે સમજી શકો છો. તો એક આ જે વિભાગીય નિસ્યંદન છે એ અલગ અલગ તાપમાને અલગ અલગ 2-3 કે વધારે પ્રવાહી છે એની અંદર મિશ્ર થયેલા હોય કોઈ પણ મિશ્રણની અંદર, એને અલગ કરવા માટે અને જેનો જે ઉત્કલન બિંદુનો તફાવત 25 કેલ્વિનથી નીચે હોય એવા દરેક પ્રવાહી મિશ્રણને તમે વિભાગીય નિસ્યંદનથી શું કરી શકો છો, અલગ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
આપણે આગળની વાત છે હવામાંથી વિવિધ વાયુઓને કેવી રીતે અલગ કરવા વિભાગીય નિસંદનથી, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. આગળના બધી વાતોનું રિવિઝન કરતા રહેજો. ઓકે, તમે વારંવાર આ વિડીયોને જોતા રહેજો તો તમને ખ્યાલ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળના લેક્ચરમાં આપણે અધૂરી વાતોને વધારે આગળ વધારીશું. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. થેન્ક યુ.